चलो पॉलीसेकेराइड्स संयोजनों, तो पॉलीसेकेराइड संयोजनों की आपणे वात करी तो एमां अनेक मोनोसेकेराइड एकमो छे एकबीजा साथे ग्लाइकोसिडिक साकळ द्वारा जोड़ायेला होय। અને આ સંયોજનો કુદરતમાં સૌથી વધુ પ્રમાણ મળી આવતા કાર્બોહાઇડ્રેટ સંયોજનો તરીકે ઓળખાય છે અને મુખ્યત્વે આ બધાય છે ઈ ખોરાકનો સંગ્રાહકના બંધારણીય પદાર્થો તરીકે વર્તે છે। તો આના એક્ઝામ્પલમાં આપણે ત્રણ એક્ઝામ્પલ ભણવાના છે। પોલીસેકેરાઇડ એટલે શું? ચલો ડાયસેકેરાઇડ ભણ્યા મને આગલે દિવસે। પોલીસેકેરાઇડ એટલે ઘણા બધા મોનોસેકેરાઇડના એકમો એકબીજાને ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય, પછી સી વન ઓ સી ફોર હોય કે સી વન ઓ સી ટુ હોય, બરોબર। તો આપણે ત્રણ એક્ઝામ્પલ સમજવાના કીધા છે। સ્ટાર્ચ છે, બરોબર, બીજું એક્ઝામ્પલ છે ઈ સેલ્યુલોઝ છે, અને ત્રીજું એક્ઝામ્પલ છે ઈ ગ્લાયકોજન છે। આ ત્રણ છે ઈ પોલીસેકેરાઇડ આપણે સમજવાના છે। તો સૌથી પહેલા આપણે વાત કરશું સ્ટાર્ચની। ટૂંકમાં રોટલી ખાય ને આપણે સ્ટાર્ચ ઈ, તો સ્ટાર્ચ છે એ વનસ્પતિઓમાં મુખ્યત્વે સંગ્રહાયેલા પોલીસેકેરાઇડ સંયોજનો છે। તે મનુષ્ય માટે આહારનો અત્યંત મહત્વનો ઘટક છે, સ્ત્રોત છે। ટૂંકમાં તમે ઘઉં ખાઓ, ચોખા ખાઓ, જવ ખાઓ, બાજરો ખાઓ, જે ખ્યો ખાઓ એ બધામાં, બધા ધાન્યમાં હોય, આ સિવાય મૂળમાં એટલે કે મૂળ જે એટલે ડુંગળી કયો, કંદમૂળ કયો, બરોબર, તો એ ડુંગળી બટેકા એમાં પણ સ્ટાર્ચ જ હોય। કેટલાક શાકભાજીઓમાં પણ વધુ પ્રમાણમાં આપણને આ સ્ટાર્ચ મળી આવે। હવે આ સ્ટાર્ચ જેના બંધારણની આપણે ચર્ચા કરીએ તો ઈ આલ્ફા ગ્લુકોઝ છે, આલ્ફા ગ્લુકોઝ નો પોલિમર છે। ટૂંકમાં સ્ટાર્ચની અંદર આલ્ફા ગ્લુકોઝ છે એ કેટલાય બધા જોડાયેલા હોય, ત્રાહા બાંગા ગમે એને કહેવાય સ્ટાર્ચ। બધાને બંધારણ આલ્ફા ગ્લુકોઝ હોય, હજારોની સંખ્યામાં આલ્ફા ગ્લુકોઝ એકબીજાને જોડાયેલો હોય, બરોબર। હવે સ્ટાર્ચ છે એનો તમે મુખ્ય બે ભાગ છે, બે ઘટકોનો બનેલો છે। એક છે એમાઇલોઝ અને બીજો છે એમાઇલો પેક્ટિન। તો આ ટૂંકમાં એમાઇલોઝ અને એમાઇલો પેક્ટિન એ બેને ભેગા કરો એટલે બને સ્ટાર્ચ। તો હવે તમારે સ્ટાર્ચનું બંધારણ સમજવું હોય તો પહેલા તમારે શું સમજવું પડે? એમાઇલોઝનું બંધારણ અને એમાઇલો પેક્ટિનનું બંધારણ, સમજાણું? તો એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય ઘટક છે, આ આ પાણીમાં દ્રાવ્ય છે, જે સ્ટાર્ચમાં આશરે 15 થી 20% જેટલો હોય, બરોબર। અને રાસાયણિક રીતે એમાઇલોઝ છે એમાં 200 થી 1000 આ આલ્ફા ગ્લુકોઝ છે, આલ્ફા ડિપ્લસ ગ્લુકોઝ છે એ જોડાયેલા હોય, 200 થી 1000 જેટલા આલ્ફા ડિપ્લસ ગ્લુકોઝ એકબીજાને જોડાય અને લાંબી શૃંખલા બનાવે એટલે બની જાય હું, તો કે આ એમાઇલોઝ બને, જેમાં સી વન ઓ સી ફોર ગ્લાયકોસિડિક સાંકળ આવેલી હોય, બરોબર। આ વાત કરી એમાઇલોઝ, તો એનું બંધારણ પણ જોઈ લઈએ એમાઇલોઝનું। જો સમજો એમાઇલોઝ છે એ પાણીમાં દ્રાવ્ય છે, 15 થી 20% સ્ટાર્ચનો ભાગ હોય, 200 થી 1000 જેટલા જોડાયેલા હોય, સી વન ઓ સી ફોર જોઈ લો, આ આ બંધારણ, બરોબર। આ જે બંધારણ છે જોઈ લો, આ મેં બતાવ્યું છે એવી રીતના આમ બંધાવી દઈએ, બરોબર, એ જ વસ્તુ હું અહીંયા પણ બતાવી શકું, આમ હું દોર્યું છું મેં એકનો સી વન ને એકનો સી ફોર, આ આલ્ફા ડિપ્લસ ગ્લુકોઝ આવી રીતના આમ ને આમ 200 થી 1000 જેટલા જોડાઈ જાય, એટલે આ જે બંધારણ કહેવાય એને કહેવામાં આવે છે એમાઇલોઝ। આ બંધારણને શું કહેવામાં આવે? એમાઇલોઝ। એમાઇલોઝમાં શું છે? સી વન ઓ સી ફોર ગ્લાયકોસિડિક સાંકળ, જો આનો મતલબ હું સમજવાનો કે આમ હજી આગળ છે અને અહીંયા બતાવવાનું હતું પણ નથી બતાવતું, તમે બુકમાં જોઈ શકશો એમાઇલોઝનું બંધારણ, કારણ કે મારે તો એકમાં ડબલ કામ કરવું એટલે અહીંયા પણ ઓક્સિજન આમ લખીને આમ ઈટા મારતો એનો મતલબ બે સાઈડ આમ જોડાતા જાય, એક આલ્ફા ડિપ્લસ ગ્લુકોઝ બીજા આલ્ફા ડિપ્લસ ગ્લુકોઝ, બેનો સી વન ઓ સી ફોર ગ્લાયકોસિડિક બંધ, ફરી પાછો આનો સી વન ને બીજાનો સી ફોર,
એમ ગ્લાયકોસિડિક બદામ અને આમ જોડાતા એમ 200 થી કેટલા હજાર જેટલા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એકબીજા સાથે જોડાય, એટલે જે તૈયાર થાય એને કહેવામાં આવે છે એમાઇલોસ. હવે વાત કરીએ આપણે એમાઇલોપેક્ટિનની, તો એમાઇલોપેક્ટિન છે એ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. અને ઈ છે એ 80 થી 85% ભાગ છે એ સ્ટાર્ચ નો રોકે છે, બરોબર. અને આમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમોની સાખિત શૃંખલા C1O4 ગ્લાયકોસિડિક સાકરની શૃંખલા તો રચાય જ છે, પણ બીજી શાખા છે એ C1C6. એટલે આમાં C1O4 તો આવશે જ, એટલે કે એમાઇલોસ જેવું તો બંધારણ આવશે, પણ ક્રોસમાં C1O6 બંધારણ પણ આવશે. તો આવી જે સાકર રચાય એને કહેવામાં આવે છે એમાઇલોપેક્ટિન. તો જો હવે હું આ એમાઇલોઝ માંથી જ એમાઇલોપેક્ટિન બનાવું, જો આ એમાઇલોસ છે આટલું બંધારણ, આ એકલું કહું તો એમાઇલોસ જ છે, આ બે એમાઇલોસ લીધા, આને આમ લાંબી લેતા જાઓ આને આમ લાંબી લેતા જાઓ એટલે હું બની ગયું બે એમાઇલોસ જ છે, બરોબર. પણ એકનો આ જે પહેલા નંબરનો કાર્બન છે એનો OH અને આ છઠ્ઠા નંબરનો OH, અહીંયાથી આ OH અને H દૂર કરી, સમજાયશ ને, આ જે હું દૂર કરી નાખું અહીંયા અને આની યારે જોઈન્ટ કરી દઉં, આ ઓક્સિજન આ કાઢી નાખ્યો, અહીંનો H કાઢી નાખ્યો, અહીંનો OH કાઢી નાખ્યો, એટલે પાણીનો દૂર થઈ ગયો, તો હું બની ગયું C1O C6 છઠ્ઠા નંબરનો કાર્બન. તો હવે જે આખું બંધારણ છે ને એને કહેવામાં આવે છે એમાઇલોપેક્ટિન. જો આ તોડ નાખું તો ઉપરનો એમાઇલોસ છે, નીચેનો એમાઇલોસ છે, તો આમ બે એમાઇલોસ ની લાંબી શૃંખલા હોય એ વચ્ચે વચ્ચે આ C1O C6 થી બંધારણ તોડાય તો એને કહેવાય એમાઇલોપેક્ટિન. તો આ બંધારણ છે કેનું કહેવાય? એમાઇલોપેક્ટિન નું કહેવાય. સમજાણો? રેડી? બંધારણ બુકમાં આપેલું છે એમાઇલોપેક્ટિન નું. અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નું બંધારણ તમને બધાને આવડે છે, તો આલ્ફા સાકર રચાણી કામ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ માંથી છે, એટલે તો આ સ્ટાર્ચ વિશેની વાત પૂરી લ્યો. હવે વાત કરવાની છે આપણે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ એટલે કાગળ છે, કાપડ છે, એમાં સેલ્યુલોઝ આવેલું હોય, બરોબર. તો સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે અને તે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવે. તમને ખબર ને, સેલ્યુલોઝ ની દિવાલ, કોષની દિવાલ હોય સેલ્યુલોઝ ની બનેલી હોય, તો કાર્બનિક પદાર્થ છે અને તે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. સેલ્યુલોઝમાં માત્ર બીટા ડી ગ્લુકોઝ, કેવો હોય છે? બીટા ડી ગ્લુકોઝ છે એના દ્વારા બનતી સરળ પોલિસેક્રાઇડ શૃંખલા છે, જેમાં એક ગ્લુકોઝ નો એકમ નો C1 અને બીજા ગ્લુકોઝ નો C4 ગ્લાયકોસિડિક સાકર થી જોડાય. આમાં પણ C1O C4 જ સાકર બનશે. અને બીટા કીધું, આલ્ફા બીટા એટલે જે એનોમર્સ કાર્બન હોય એમાં ઉપર નીચે લખવાનું હોય, એનો કઈ નવીન તમને વાંધો ન આવે. જોઈ આ બંધારણ છે, બરોબર ને, આલ્ફામાં OH નીચે લખતા હતા, બીટામાં ક્યાં લખવું પડે? ઉપર લખવું પડે. તો આઈને જોઈ લ્યો એ, આ મેં એક આલ્ફા ડી સોરી બીટા ડી પ્લસ ગ્લુકોઝ લખ્યો અને આ બીજો બીટા ડી ગ્લુકોઝ લખ્યો. તો એકનો પહેલો નંબરનો કાર્બન, એકના ચોથા નંબરનો કાર્બન, એમાંથી એચ OH ને OH દૂર કરી નાખો અને આ ગ્લાયકોસિડિક સાકર બની ગયું. જો આ કાઢી નાખો અહીંથી OH, અહીંથી OH કાઢી નાખ્યો, એમાંથી H2 કાઢી નાખ્યો, એટલે OB નું, એ વસ્તુ લાંબી હાઈલી જાય, એટલે આ બની ગયું હું સેલ્યુલોઝ. તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ માંથી બને આ સેલ્યુલોઝ નું બંધારણ થયું, આને બીટા સાકર કહેવાય. શું કામ? બીટા વાળો OH વાળા ભાગ લીધો એટલે બીટા સાકર. નેક્સ્ટ છેલ્લું છે ઈ છે ગ્લાયકોજન, બરોબર. તો પ્રાણી શરીરમાં કાર્બોહાઇડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહ પામે. આપણા શરીરમાં આપણે સ્ટાર્ચ ને બધું ખાઈએ, એ બધું ગ્લાયકોજન બનીને ભેગું થાય. એ બધું તમને વધુ પડતું તો શું ખબર પડે? બાયોલોજી ભણતા હોય એને વધુ ખબર પડે. તો એનું બંધારણ છે એમાઇલોપેક્ટિન ને સમાન હોવાથી તે પ્રાણી જ સ્ટાર્ચ તરીકે જોડવામાં આવે છે, એને પ્રાણીનું સ્ટાર્ચ કહેવામાં આવે છે. અને તે એમાઇલોપેક્ટિન કરતા વધુ સાખિત હોય છે. આમાં એમાઇલોપેક્ટિનમાં તમે જોઈ ગયો C1O C4 ને C1O C6 બે જ સાંકળ હોય, ઓલામાં એના કરતા પણ વધુ સાંકળો આવી હોય, વધુ શાખા આવી હોય. તે યકૃત, સ્નાયુઓ અને મગજમાં હાજર હોય છે. ક્યાં હાજર હોય? યકૃત, સ્નાયુ અને મગજમાં શું છે? તો કે આ ગ્લાયકોજન હાજર હોય છે.
જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ઉત્સેચકો ગ્લાયકોજનને તોડીને માંથી ગ્લુકોઝ બનાવે. ટૂંકમાં આપણા શરીરમાં સંગ્રહ પામેલી એવી શક્તિ. તો ગ્લાયકોજન ઈસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. તો આ તો માહિતી છે તમારે યાદ રાખવાનું જોઈએ, એમાં કઈ સમજવાનું તો આવતું નથી ગ્લાયકોજન વિશે. રેડી? તો અહીંયા આપણે આ પોલીસેકેરાઇડ પૂરું કર્યું. હવે આપણે આ જે કાર્બોહાઇડ્રેટ ભણી ગયા, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ, હવે એનું મહત્વ એટલે કે એ ક્યાં કામના છે એ આપણે ભણવાનું રહે. બરોબર? એટલે શું થશે કે મહત્વ કાર્બોહાઇડ્રેટનું સંયોજનોનું મહત્વ. તો કાર્બોહાઇડ્રેટ છે એ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જીવન માટે આવશ્યક છે. વનસ્પતિ અને પ્રાણી બે માટે આવશ્યક છે. તેઓ આપણા ખોરાકનો મુખ્ય ઘટક છે. ખોરાકનો શું છે? તો કે મુખ્ય ઘટક છે. બરોબર? ઔષધોની આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદ્યો દ્વારા મધનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવતા. આપણે મધ છે એ આયુર્વેદિક ડોક્ટરો એટલે જેને વૈદ કહેતા પહેલા જમાનામાં, ડોક્ટર એટલે વૈદ, એ મધને ઉપયોગ કરવા કહેતા. હું કામ તો કે એમાં શક્તિ જલ્દી જલ્દી ફળારૂપ મળી રહીએ એટલા માટે. તો વનસ્પતિઓમાં સંગ્રાહક અણુઓ તરીકે કાર્બોહાઇડ્રેટ સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોઝન. બરોબર? તો વનસ્પતિમાં આ કાર્બોહાઇડ્રેટ છે એ સ્ટાર્ચ સ્વરૂપમાં સંગ્રહ પામે અને પ્રાણીની અંદર એટલે કે આપણા જેવાની અંદર એ ગ્લાયકોજન સ્વરૂપમાં આ કાર્બોહાઇડ્રેટ છે એ સંગ્રહ પામે છે. બેક્ટેરિયા અને વનસ્પતિઓની કોષની દિવાલ પણ. બરોબર? બેક્ટેરિયા અને વનસ્પતિ ની કોષની દિવાલ છે એ તમને ખબર કે નહીં બનેલી હોય? તો કે સેલ્યુલોઝની. લાકડાના સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર બનાવ્યું છે. આપણે જે લાકડું જાળવાનું ગમે ગયો. બરોબર? તો લાકડું છે એ એક જાતનું શું છે? સેલ્યુલોઝ. પછી ફર્નિચર જે બનાવો તમારે. સૂત્રાઓ રેસા એમાં પણ કોણ રહેલું હોય? તો કે સેલ્યુલોઝ જ છે એક જાતનો. એમાંથી આપણે કાપડ બનાવીએ. બરોબર? તો કાપડ, કાગળ, કાપડ, કાગળ, આ નોટ લગાવવી એ સેલ્યુલોઝ ની જ બનેલી છે. કાગળ, લાકડા ઉપર આપણે વાર્નિશ લગાડીએ, વાર્નિશ, માદક પીણા, માદક પીણા એટલે કે દારૂ. બરોબર? દારૂ, રમ, જે કયો એ બધું આ સ્ટાર્ચ માંથી જેનું જળ વિભાજન કરીને, ગ્લુકોઝ નું જળ વિભાજન કરીને આલ્કોહોલ બને છે. બરોબર? આ બધાનો કાચો માલ છે એ કાર્બોહાઇડ્રેટ જ છે. આ સિવાય છેલ્લે આ પાર્ટમાં ભણશું આપણે ન્યુક્લિક એસિડ, જે બે છે, ડીએનએ અને આરએનએ. બરોબર? તો આમાં બે, આ ડીએનએ આરએનએ બંધારણમાં આપણે જોશું છેલ્લે આ પાઠમાં છેલ્લો દિવસ. બરોબર ને? કે બે આલ્ડોપેન્ટોઝ. બરોબર? આલ્ડોપેન્ટોઝ અને બીટા ડી રિબોઝ, ડીઓક્સી રિબોઝ, એ પણ આવી જાતની કાર્બોહાઇડ્રેટ છે એ શૃંખલા એમાં આવેલી હોય. આ સિવાય પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે પણ સંયુક્ત અવસ્થામાં કાર્બોહાઇડ્રેટ હોય. એટલે પ્રોટીન કયો એમાં પણ સંયુક્ત રીતે અને લિપિડ કયો તો એમાં પણ સંયુક્ત રીતે કાર્બોહાઇડ્રેટ તો હોય. આ થઈ ગયું આખું કાર્બોહાઇડ્રેટનું મહત્વ. રેડી? તો અહીંયા આપણે આ જૈવિક અણુઓમાં એક અણુ ભણી ગયા કાર્બોહાઇડ્રેટ. હવે આપણે ભણવાનું રહેશે પ્રોટીન. તો એ પછી વાત.